આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જોકે ફ્રન્ટલાઈન કોરોના વર્કર તરીકે કામ કરતા આરોગ્ય સિવાયના અન્ય કર્મચારીઓમાં રસીકરણ બાબતે નિરસતા જોવા મળી રહી છે, પરંતુ હવે શિક્ષણ વિભાગના કર્મચારીઓ રસીકરણ માટે આગળ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4000થી વધુ પ્રાથમિક શિક્ષકોએ રસીકરણ કરાવ્યું છે, ત્યારે આ શિક્ષકોનો ઉત્સાહ વધારવા માટે સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ પણ હિંમત હાઈસ્કૂલ ખાતે રસીકરણ કરાવ્યું હતું અને બાકીના શિક્ષકોએ પણ રસી લેવાની અપીલ કરાઈ હતી. રિપોર્ટર રાજકમલ પરમાર, સાબરકાંઠા. કોરોના મહામારીના રક્ષણ માટે સરકાર દ્વારા જે અત્યારે ફ્રન્ટલાઈન વર્કરોને રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે તેના ભાગરૂપે આજે મેં રસી લીધી. રસી લીધા પછી કોઈ પ્રકારની આડઅસર નથી અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું સાબરકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તમામ સરકારી પ્રાથમિક શાળાના સૌ શિક્ષક ભાઈ બહેનોને ગઈકાલથી રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. ગઈકાલે પણ 2000થી વધારે શિક્ષકોએ રસી લીધી અને આજે પણ લગભગ 2000થી વધારે શિક્ષકો રસી લેશે. કોઈપણ પ્રકારની ફરિયાદ ક્યાંય આવી નથી, કોઈ મુશ્કેલી નથી અને આપણા સ્વરક્ષણ માટે અને કોરોના મહામારીથી બચવા માટે આ રસી એ ઉત્તમ ઉપાય છે. અને મારી અપીલ છે દરેક શિક્ષક ભાઈ બહેનોને કે તેઓ સત્વરે આ રસી લઈ અને પોતે સેફ થઈ જાય.